મિત્રો, વિવાદાસ્પદ જે ઈવીએમ મશીન છે એ મશીનને ચેક કરવા માટે એમના તમામ મત જેટલા છે, ઈવીએમ મશીનની જેટલી બી ક્ષમતા છે એ ઈવીએમ મશીનની ક્ષમતા પ્રમાણે 1100, 1200 કે 1500 મતનું જે મશીન છે એ એક જ બટન ઉપર એક અને બે નંબર સિવાયના જે ક્રમ છે એવા કોઈ પણ એક બટન ઉપર બધા જ મત નાખવામાં આવે તો આપોઆપ આપણે જાણી શકીશું કે આ એક નંબર અને બે નંબર ઉપર રાજકીય પક્ષના જે ઉમેદવારો છે એને વધારેમાં વધારે મત કેવી રીતે મળે છે, અને આંતરિક જે સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યો છે એના મધરબોર્ડની અંદર એના ઇન્ટિગ્રેટેડ સર્કિટમાં કઈ રીતે એના ટ્રાન્ઝેક્ટ જંકશનો સેટ કરવામાં આવ્યા છે એ ટેકનોલોજીની રીતે આપોઆપ સાબિત થશે. અરે, આ સાબિત થાય કે ન થાય એ સત્તા રાજ્ય સરકારના એવા અધિકારીઓ પાસે છે જે રાજકીય પક્ષોની ગુલામી કરે છે. એટલે ગુજરાતની આગામી ચૂંટણી માત્ર અને માત્ર મતદાન પત્ર ઉપર થવી જોઈએ, અને મતદાન પત્ર જે છે એ એક દસ્તાવેજી મતદાનનો પુરાવો છે. ગુજરાતનો નાગરિક ડગલે ને પગલે દરેક ચીજ ઉપર, દરેક વ્યવસ્થા ઉપર કર ભરે છે, અને 2,08,000 થી 2,25,000 રૂપિયાનો જે મત આપે છે તો એના માટે મતદાન પત્રકની વ્યવસ્થા થવી જોઈએ. અને યોગ્ય રીતે મતદાન પદ્ધતિ લોકશાહીની પવિત્ર પદ્ધતિ છે, જે પ્રણાલી છે એ જ પ્રમાણે મતદાન થવું જોઈએ. ચૂંટણી પંચે રાજકીય પક્ષોના એજન્ડા પ્રમાણે કામ કરી અને ઈવીએમ માટે, વીવીપેટ માટે જે કાયદાઓ, અધિનિયમો કે અધિસૂચના લાવી છે એ લોકશાહીની પવિત્રતાની વિરુદ્ધની પ્રક્રિયા છે. આ ચૂંટણી પંચે રદ કરવી જોઈએ. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને નહીં, ગુજરાતના, ભારતના નાગરિકોને વફાદાર રહી અને ગુજરાતમાં માત્ર મતદાન પત્રક ઉપર થાય તેવી વ્યવસ્થા માટે એક જાહેર અપીલ કરવામાં આવે છે.